પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામ તળાવમાં કેમિકલ યુક્ત પાણી મિશ્રણ થતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરાયા હતા, જેમાં રાધનપુર નગર અને જીઆઈડીસીના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતા છેલ્લા 20 વર્ષથી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામના તળાવમાં જતું હોવાને કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિનઉપયોગી બની જવા પામ્યું છે તેવા સ્થાનિકોના આક્ષેપો છે। તળાવમાં આવતું ગંદુ અને કેમિકલ યુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા આજે તળાવના પાણીમાં અસહ્ય દુર્ગંધ રહી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તળાવના ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત છે તેવા લોકો દ્વારા આક્ષેપો કરાયા છે। ગોરું કે જનાવર પાણી પીવે તો એમને રોગ થાય, માણસ તો મળી પાસે એકતું જ નથી। તો આ સરકારને અમે એટલું કહેવા માગીએ છીએ કે કોઈ પણ ભોગે આ પાણીનો નિકાલ થાય, અમારા તળાવનું સારું થાય એવું કરો તો અમારા ગામની જમીન બચી જાય, ન કે અમારી ઇજ્જત કરવાનો વારો આવે। આ ગામ તળાવ જોડે નિશાળ છે, ચારે છોકરાઓ ભણે છે, તો એમના પણ હાનિ, એમના શરીરને પણ હાનિકારક થાય એવું આ ગંધાય દુર્ગંધ આવે, તો આનો કાંક નિકાલ કરવા અમારી વિનંતી। રાધનપુરની ગટરનું પાણી સાતુના તળાવમાં આવે છે તો કેમિકલ અને જીઆઈડીસીનું બધું પાણી ગટરનું નહીં અને મરી જાય, જો માણસ મળી પા જાય પાણીમાં તો એને સાંભળી રોગ થાય, ઢોરા પીવે તો એને પીતા નથી, કૂતરા પણ પાણી પીતા નથી, હોલો પણ મરી ગયો અત્યારે હાલમાં હરુભરુમાં પાણી એ તરફળે રહ્યો। તો આ વ્યવસ્થા ભાજપ સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક કરો, 20 વર્ષથી અમારી જમીન 1000 વીઘા બગડી ગઈ છે પાણીથી, સારું પાણી આવ્યું, ખેડૂતને બધી તકલીફ મોટી પડી ગઈ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।